આપણે સૌ લોકો અબોલ પશુ પક્ષીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરીએ. આપણે અને પશુ પક્ષી જગત ઉનારો એટલે ધૂમધકતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલ તો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહીં. આજે પરિસ્થિતિ એવી છે કે માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે. ઘણીવાર પ્રશ્ન થાય છે કે દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાના પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે. પણ આપણે આપણી પાણીની પરોજરમાંથી મુક્ત થઈએ તો અબોલ પશુ પક્ષીઓનો વિચાર કરીએ. ખેર, આજના સંજોગોમાં પ્રમાણે પાણી દરેક સજીવ માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. એટલે આપણે સૌ ભેગા મળીને અબોલ પશુ પક્ષીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરીએ. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે. આપણે હવે ગરમીમાં એસી કે પંખા ચાલુ કરીને પણ ગરમીનો સામનો કરીએ છીએ. પણ આ બિચારા અબોલ પશુ પક્ષીઓને પાણી કે ખોરાક પણ નથી મળતો. ત્યારે આપણે સૌ લોકો આ અબોલા પશુ પક્ષીઓને પાણી અને ખોરાક મળી રહે એવી વ્યવસ્થા કરીએ. આપણા ઘરની અગાસીમાં કે ટેરેસ પર છાયલાની પાણીનું કુંડું અને ખોરાકની વ્યવસ્થા કરીએ. ધ્રુવ મારી, ZSTV સાબરકાંઠા.